એમેઝોન દ્વારા કોમર્શિયલ બિલ્ડિંગમાં આવેલી દુકાનો કે ઓફિસ અને રાત્રિના અંધારાના કે વહેલી સવારે સીલ કરી રેકોર્ડ ઉપર કાર્યવાહી બતાવવાનું શરૂ કર્યું છે। તંત્રની આ પ્રકારની કાર્યવાહીથી ધંધાર્થીઓમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે। પાલિકાના રાંદેર ઝોન દ્વારા અડાજણ સ્થિત ભૂલકા ભવન શાળાની બાજુમાં આવેલા અક્ષર જ્યોત શોપિંગ સેન્ટર તેને રાતોરાત બંધ કરી દેવાતા વેપારીઓમાં આક્રોશ છવાયો છે। આ અંગે સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ પાલિકા તંત્રે વહેલી સવારે તમામ દુકાનો બંધ કરી દીધી હતી। તે દરમિયાન ગુપચુપ રીતે સ્થળ ઉપર આવ્યા અંધારામાં તમામ દુકાનો સીલ કરી હતી અને આ કાર્યવાહી પાછળ શોપિંગ સેન્ટર પાસે બક નહીં હોવાનું જણાવ્યું હતું। અક્ષર જ્યોત શોપિંગ સેન્ટર 1996 થી કાર્યરત છે। શોપિંગ કોમ્પ્લેક્સમાં કુલ 70 દુકાનો આવેલી છે। વીરેશ ગરવાણી નામના ડેવલપરે આ સોસાયટી ડેવલપ કરી હતી। તેમના દ્વારા અક્ષર જ્યોત સોસાયટી બનાવવામાં આવી હતી, જોકે આજે તેઓ આ દુનિયામાં હયાત નથી। આજે તેમના પુત્રો રહેણાંક સોસાયટી અને શોપિંગ સેન્ટરનો વહીવટ કરી રહ્યા છે। સોસાયટીનો વહીવટ હજુ સુધી સ્થાનિક રહીશો કે દુકાનદારોને સોંપવામાં આવ્યો નથી તેવા સંજોગોમાં પાલિકા દ્વારા થયેલી શિક્ષાત્મક કાર્યવાહી વચ્ચે વેપારીઓની સ્થિતિ અત્યંત કફોડી ચૂકી છે। તમારું નામ? હું અક્ષર જ્યોત શોપિંગ સેન્ટરમાં અરિયન્ટ મોટર્સના નામે દુકાન ધરાવું છું। કઈ જગ્યાએ આવેલી છે ને કયો વિસ્તાર? અડાજણ ભૂલકા ભવન સ્કૂલ પાસે અક્ષર જ્યોત શોપિંગ સેન્ટર, અને 22 વર્ષથી હું આ કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવું છું। 22 વર્ષની અંદર કોર્પોરેશનને મિલકત વેરા, વ્યવસાય વેરો, દરેક વસ્તુ ટાઈમ ટુ ટાઈમ ચૂકવવામાં આવી છે। આજે 26 વર્ષ, 1996નું બાંધકામ છે, આજે 26 વર્ષમાં કોર્પોરેશનને, પ્રશાસનને આ દિન સુધી બીયુ સર્ટિફિકેટની જરૂરત જ ન પડી, તો હવે રહીને કેવી રીતના જરૂર પડી ગઈ? તો જ્યારે અમારી પાસેથી વેરો, મિલકત વેરો વગેરે ઉઘરાવવામાં આવ્યું ત્યારે કેમ પ્રશાસનને યાદ નહીં કર્યું? ત્યારે પ્રશાસનને કોઈ તકલીફ નહોતી? તો આજે અમારે અત્યારે બંને શોપિંગ કોમ્પ્લેક્સ મળીને 70 દુકાનો થઈ રહી છે। આજે 70 દુકાનના પરિવારો, ફેમિલી મેન બધા જ રોડ ઉપર આવી ગયા છે। કેવી રીતના કામકાજ કરવું? અમારે દુકાનો બંધ રાખીને, કોકની ખાડા ખોરાકીની દુકાન છે અંદર, દુકાનો વગર કીધે, કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર સવારે 7 વાગ્યામાં આવીને એ લોકો સીલ મારી ગયા છે। આજે ખાડા ખોરાકીની જે વસ્તુઓ હોય એ દુકાનોમાં બગડી જાય, મૂકે, આજે કેવી રીતના કામ ધંધો કરવો? અમારે કામ ધંધો કરવો કેવી રીતના આવી સિચ્યુએશનમાં? અને પ્રશાસન અમને લોકોને કોઈ ગાઈડલાઇન પણ નથી આપતી। અગર પ્રશાસનના કહેવા પ્રમાણે બ્યુ સર્ટિફિકેટ આજના સમયમાં જરૂરી છે સમજો, તો પ્રશાસને અમને લોકોને ગાઈડલાઇન આપવી જોઈએ। નથી અમારા પાસે અમારા બિલ્ડરો કે નથી આર્કિટેક્ચરો કે જેને આ કોમ્પ્લેક્સને બનાવ્યું હતું, તો આજે આવા સંજોગોમાં અમે લોકો વેપારીઓ ક્યાં જઈશું? તો આ કેટલા દિવસ સુધી ચાલશે? અમને લોકોને કોઈ ગાઈડલાઇન મળે તો અમે લોકો એ પ્રમાણે પણ કરવા માટે તૈયાર છીએ।